નમસ્કાર મિત્રો હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું નોલેજ સાથી એકેડેમીમાં મૂકાયેલા પ્રશ્ન પેપર નંબર છત્રીસના જે ગણિતના પ્રશ્નો હતા એનું ડિટેલ સોલ્યુશન આપણે આ વિડિયોમાં બતાવવાનું છે તો હજુ સુધી તમે સક્સેસ વેલી એકેડેમીને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા ગણિતના સોલ્યુશનના તમામ વિડીયો છે એ તમારા સુધી પહોંચે અને તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પરૂપ થાય તો ચાલો હવે આપણે ડિટેલ સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એકોતેર હતો કે ચારસો રૂપિયાના બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર વેચાણ વેરો દસ ટકાનો લગાડી જો તેને ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે સી કિંમત ચૂકવવી પડે હવે સૌથી પહેલાં તો ચારસો રૂપિયાના ચાર ટકા ડિસ્કાઉન્ટ આપે છે તો પહેલાં આપણે લખીએ કે ચારસો રૂપિયાના ચાર ટકા ડિસ્કાઉન્ટ એટલે કેટલા થશે તો ચારસો રૂપિયાના ચાર ટકા ડિસ્કાઉન્ટનું આપણે ગણિત્ય સ્વરૂપ મૂકીએ તો ચારસો ગુણ્યા ચારના છેદમાં સો જેથી સોળ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે એટલે કે ચારસો રૂપિયામાંથી આપણે સોળ રૂપિયા છે એની બાદબાકી કરીએ તો એટલામાં આપણને વસ્તુ પડે એટલે કે ત્રણસો ચોર્યાસી રૂપિયામાં વસ્તુ આપણને મળે પરંતુ હવે વસ્તુ મળે એના પર પણ વેચાણ વેરો એટલે કે ટેક્સ લાગે છે એ ટેક્સ છે એ કેટલો લાગે છે તો કે જે આપણી કિંમત છે એના દસ ટકા એટલે કે નવી કિંમત મને ત્રણસો ચોર્યાસી રૂપિયા મળી તો એના દસ ટકા આપણે કાઢીએ એટલો વેચાણ વેરો લાગે તો એ કેટલો થશે આડત્રીસ પોઈન્ટ ચાર આથી તમારે કેટલી જ કિંમત ચૂકવવી પડશે તો કે ત્રણસો ચોર્યાસી રૂપિયા તો હતી જ પરંતુ એના પર આડત્રીસ પોઈન્ટ ચાલીસ રૂપિયાનો ટેક્સ લાગે છે તો આ બંનેનો સરવાળો કરીએ તો ચારસો બાવીસ પોઈન્ટ ચાલીસ રૂપિયાનો ટેક્સ એટલે કે વેચાણ વેરો અને જે આપણે આપવી પડતી રકમ છે એ આપણે ચૂકવવી પડશે તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો પડે છે હવે ત્યાંથી આગળનો પ્રશ્ન એવું કીધેલું છે કે સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે એક જ લાઈનમાં સાથે સાથ ઊભા છે એવું કહે છે કે ડી એ ઈ અને સી ની વચ્ચે છે તો જો અહીંયા હું બતાવું છું કે ડી છે એ તમારું અહીંયા ડી છે એ શું કીધું છે આપણને તો કે ઈ અને સી ની વચ્ચે છે તો આ ઈ અને આ સી એની વચ્ચે શું છે તો કે ડી આવેલું છે તો આ એક વસ્તુ આપણે મૂકી દીધી પછી એની આગળની લાઇન જુઓ તો એવું કહે છે કે એ અને જી લાઈનના બંને છેડા પર છે તો અહીંયા એ અને અહીંયા અહીંયા જી એ બંને લાઇનના છેડા પર છે ડી એ લાઇનની વચ્ચે ઊભા છે તો અહીંયા આપણે જોઈ શકાય છે કે ડી છે એ લાઇનની વચ્ચે એટલે કે અહીંયા વચ્ચે પણ બે સભ્યો છે અને અહીંયા પણ બે સભ્યો હશે એટલે ડી છે એક્ઝેક્ટ મિડલમાં છે હવે શું કહે છે ત્યાંથી આગળનું તો કે બી છે એ એ અને સી ની વચ્ચે છે તો અહીંયા આ બી છે એ એ અને સી ની વચ્ચે તો અહીંયા સી પણ મૂકી શકીએ ઓકે તો હવે શું કહે છે તો કે બી અને ડી વચ્ચે કોણ છે તો અહીંયા આપણે જોઈએ તો બી અને ડી વચ્ચે કોણ થશે તો કે બી અને ડી વચ્ચે આ સી છે એ થશે આથી આપણો ઓપ્શન છે એ અહીંયા જે આન્સર સી છે એ સાચો પડે છે જેથી ઓપ્શન નંબર એ છે એ આપણો સી છે એ અહીંયા સાચો પડે છે હવે આપણે આગળનો પ્રશ્ન કે કરીના કેટરીના કંગના અને કુસુમ એને અંગ્રેજીના આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવવામાં આવે તો કોણ ત્રીજા ક્રમે આવશે એટલે કે આને સૌથી પ્રથમ તો આપણે અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે તો અહીંયા જોતાં જ આપણને ખબર પડી જાય છે કે સૌ પહેલાં તો ચારે ચારનો કેપિટલ લેટર છે એ કે છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ કે અહીંયા પણ કે અહીંયા પણ કે અહીંયા પણ કે પહેલાં મૂળાક્ષર ઉપરથી આપણને ખબર પડતી નથી હવે બીજો મૂળાક્ષર જોઈએ તો અહીંયા એ આપેલો છે અહીંયા એ આપેલો છે અહીંયા એ છે પણ અહીંયા યુ આપેલો છે એટલે આના ઉપરથી એટલી ખબર પડી જાય કે આ ડી છે એ છેલ્લા ક્રમ ઉપર આવશે હવે આપણે પહેલાં ત્રણમાંથી ક્રમ નક્કી કરવાના રહેશે તો હવે પાછી એબીસીડી આપણે વિચારીએ તો બીજા ત્રણ જે મૂળાક્ષર છે એ કયા છે તો કે ત્રીજો મૂળાક્ષર ટી છે અહીંયા એન છે અને અહીંયા આર છે તો એમાં સૌ પહેલાં કોણ આવે તો કે એન આવે એટલે પહેલાં નંબર ઉપર આપણો સી થઈ જશે એટલે કે કંગના પહેલી આવશે પછી બીજા નંબર ઉપર વાળું સ્ટેપ આવશે એટલે કે જે કરીના છે એ બીજા નંબરે આવશે ત્યાંથી ત્રીજા નંબરે કેટરીના આવશે અને ચોથો ક્રમાંક તો પહેલેથી નક્કી થઈ જ ગયો હતો કુશળ તો આ પ્રમાણે આપણા અંગ્રેજીના આલ્ફાબેટ પ્રમાણે આપણે આને ક્રમમાં ગોઠવેલા છે હવે પ્રશ્ન એવો પૂછે છે કે ત્રીજા ક્રમાંક ઉપર કોણ આવશે તો કેટરીના આવશે એટલે કે આપણો ઓપ્શન એ છે અહીંયા સાચો પડે છે તેનાથી આગળનો પ્રશ્નમાં ચુમ્મોતેરમો પ્રશ્ન તો ચુમ્મોતેરમો પ્રશ્ન એવું કહે છે કે અર્થ ક્વેકને એમ ઓજી પી ઈ એન જેઓ એસ એમ લખાય છે અહીંયા મેં એને લખીને ગોઠવેલા છે તો હવે એવું કહે છે કે એને આ રીતે જો લખી શકાતા હોય તો ઈ ક્યુ યુ એ ટીને એટલે કે આ જે મૂળાક્ષરો આપેલા છે એને કયા પ્રમાણે લખી શકાય તો હવે આ સિમ્પલ છે ઇઝી છે સાવ સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઈની સામે શું આવે છે અહીંયા મારો ઈ આપેલો છે તો એની સામે ઉપરમાં જોવી તો ઈની સામે એમ આવે તો અહીંયા પણ હું શું મૂકી શકું એમ મૂકી શકું ઓકે પછી બીજો લેટર છે એ મારો શું આવે છે ક્યુ આવે છે તો ઉપરમાં જોઈએ તો ક્યુની સામે શું આવે એન આવે તો એ એન આપણે અહીંયા મૂકશું પછી યુ તો યુની સામે ઉપરમાં જોઈએ તો શું આવે છે તો કે યુની સામે જે આવે છે તો અહીંયા જે એની સામે શું આવે છે ઓ તો અહીંયા ઓ ટીની સામે શું આવે છે પી તો અહીંયા પી અને છેલ્લે શું આપેલું છે તો કે ઈ તો ની સામે શું આવે એમ તો અહીંયા એમ આવો ઓપ્શન કયો છે આપણો તો કે આવો જ ઓપ્શન એમ એન જે ઓ પી એમ એવો ઓપ્શન છે આપણો ડી છે તો અહીંયા આપણો ડી ઓપ્શન છે એ સાચો પડશે આઈ હોપ તમને બધાને આ પ્રશ્નો સમજાતા હશે ત્યાંથી આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે સોટી નથી પણ મોટી છે એવું તમારે ધ્યાન રાખી લેજો તો હવે મોટી સંખ્યા કોને કહેવાય તો કે જે પોઈન્ટ પહેલાંના આંકડા મોટા એને મોટી અંક આપણે છી તો અહીંયા આપણને જોતાં જ ખબર પડી જાય છે કે અહીંયા આ સી અને આ બી આ બે વચ્ચે હરીફાય છે કે એમાંથી મોટું કોણ છે કેમ કે એ અને ડી તો બંને નાના છે તો હવે પોઈન્ટ પહેલાંના બંને આંકડા છે એ સમાન છે પરંતુ હવે જ્યારે આવું બનતું હોય ત્યારે પોઈન્ટ પછીના આંકડા વિશે આપણે વિચારીએ તો અહીંયા પોઈન્ટ પછી અહીંયા પણ નવ છે તો અહીંયા પણ નવ છે પરંતુ અહીંયા બે છે અને અહીંયા નવ છે તો બે અને નવમાં મોટું કોણ તો કે નવ જેથી આપણો ઓપ્શન બી છે એ પાંચ હજાર નવ પોઈન્ટ નવ્વાણું સાચો પડે છે જે સૌથી મોટી સંખ્યા છે હવે લોગનો પ્રશ્ન મિત્રો લોગ વિશે તમારે ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે પણ એની માટે તમારે મા લઘુગુણક છે એ આખું શીખવું પડે છે પરંતુ અત્યારે આ પ્રશ્ન પૂરત આ પ્રશ્ન પૂરતું હું તમને શોર્ટમાં સમજાવું છું વધુ માહિતી માટે અને વધુ ભણવા માટે તમે સક્સેસ વેલી એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે જ્યારે નવા નવા વિડીયો જ્યારે મૂકવામાં આવશે ત્યારે લોગના પણ વિડીયો બનાવવામાં આવશે અને પરીક્ષામાં આ જે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી જો નવા નવા વિડીયો અમે બનાવીએ એ બધા જ વિડીયો તમારા સુધી પહોંચી જાય અને તમને જે પરીક્ષામાં ગણિતનો સેક્શન અઘરો લાગે છે એ જ સેક્શનને આપણે સહેલો બનાવવો છે અને તમે સારા રીતે પરીક્ષામાં પાસ થઈ શકો હવે અહીંયા એવું આપેલું છે કે લોગ જીરો પોઈન્ટ તેર સત્યાશીનો પૂર્ણાંક શું છે તો સંખ્યા લોગ ઝીરો પોઈન્ટ તેરસો સત્યાશી હવે જ્યારે આવું બને છે ત્યારે શોર્ટકટમાં એવું યાદ રાખવાનું કે સંખ્યામાં જેટલા જીરો આપેલા હોય એટલો પૂર્ણાંક હોય એટલે કે એક શૂન્ય આપેલા છે તો એનો પૂર્ણાંક શું થશે માઇનસ એક થશે બે શૂન્ય આપેલા હોય તો એનો પૂર્ણાંક શું થાય તો કે માઇનસ બે થાય ત્રણ શૂન્ય આપેલા હોય તો માઇનસ ત્રણ થશે એટલે શોર્ટકટમાં અત્યારે એવું યાદ રાખજો કે આન્સર બી બરાબર માઇનસ વન છે એ સાચો પડે છે આની શોર્ટકટ ટ્રીક છે ત્યાંથી આગળનો પ્રશ્ન સત્યોતેરમો પ્રશ્ન સત્યોતેરમાં પ્રશ્નમાં શું કહે છે કે બે અને એક્સનો ગુણોત્તર મધ્યક ચાર હોય હવે ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે એ પહેલાં જ આપણને ખબર છે અને આના પહેલાંના વિડીયોમાં પણ ભણાવેલું છે કે એના છેદમાં બી બરાબર બીના છેદમાં સી જ્યારે ગુણોત્તર મધ્યક એવો શબ્દ આવે ત્યારે આ સૂત્ર છે એ તમારે ફરજિયાત મૂકી દેવાનું છે હવે એમાં જે ગુણોત્તર મધ્યક આપેલો હોય અહીં શું આપેલો છે ચાર તો બી બરાબર શું આ બી છે એ ગુણોત્તર મધ્યક છે બંનેનો તો અહીંયા બી બરાબર ચાર લેશું પહેલો અંક હોય તમારો એ બની જાય અને બીજો જે આપેલો છે એક્સ આપેલો હોય કે અંક આપેલો હોય જે આપેલું હોય એ તમારો શું બની જશે સી બની જશે તો એ સ્ટેપને આગળના સ્ટેપમાં મૂકીએ તો આવું પદ બનશે હવે એક્સ મેળવવો હોય તો સામા સામી ક્રોસમાં ગુણાકાર કરીએ તો એક્સ અહીંયા વયો જશે અને આ બેને તમે ક્યાં લઈ આવશો છેદમાં લઈ આવશો તો ચાર ગુણ્યા ચાર છેદમાં બે એટલે કે સોલના છેદમાં બે એટલે કે એક્સ બરાબર શું આવશે આઠ આવશે આથી આપણો ઓપ્શન બી આઠ છે એ સાચો પડે છે ત્યારથી આગળનો પ્રશ્ન મિત્રો કે આ જે ટ્રેનવાળો પ્રશ્ન છે એ ટ્રેનવાળો પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે હું તમને સહેલી ટ્રી કેમાં દર્શાવું છું સહેલી ટ્રી કેમાં બતાવું છું તમારે કોઈ પણ દાખલા માટે એક આ સૂત્ર છે એ યાદ રાખવાનું રહેશે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હવે મને અહીંયા મેળવવાનું શું કીધું છે તો કે સમય જ મારે મેળવવાનો છે તો મારે હવે અંશમાં અંતર મૂકવું પડશે અને છેદમાં ઝડપ મૂકવી પડશે તો અહીંયા શું કહે છે પહેલાં પ્રશ્ન વાંચીએ કે બસો વીસ મીટર લાંબી ટ્રેન છે અને ત્રણસો ત્રીસ મીટર લાંબુ રેલવે છે તો આ બંનેને ઓળંગવા માટે કેટલા સમયની જરૂર પડશે તો એની માટે ટ્રેનની ઝડપ પણ આપેલી છે કે એકસો બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પણ ખાસ ધ્યાન રાખવું કે આ દાખલામાં એકમ છે અહીં આપણને કિલોમીટર આપ્યો છે તો એને મીટરમાં ફેરવવો પડશે છેદમાં એકમ કલાક આપેલો છે તો એને સેકન્ડમાં ફેરવવો પડશે તો એના માટે પણ હું તમને શોર્ટકટ ટ્રીક અહીંયા દર્શાવું છું તો પહેલાં સૂત્ર મૂકી દઈએ આપણે હવે અંતર અહીંયા બે આપેલા છે તો બંને અંતરોનો શું કરી લીધો સરવાળો કરી લીધો એટલે કે બસો વીસ વત્તા ત્રણસો ત્રીસ ઝડપ કેટલી આપેલી છે આપણને એકસો બત્રીસ પણ એના એકમ અલગ આપેલા છે એકમ કયો આપ્યો છે તો કે કિલોમીટર પ્રતિ કલાક અને મારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો એની સાથે પાંચના છેદમાં અઢાર વડે ગુણવું પડે બરાબર છે એ જ રીતે જો મને મીટર પ્રતિ સેકન્ડ આપેલો હોય અને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં લઈ જવું હોય તો અઢારના છેદમાં પાંચ વડે ગુણવું પડે એટલે આ ખાસ ધ્યાન રાખજો હવે છેદનો હોય એ અંશમાં વયો જાય છે તો આ અઢાર છે એ અંશમાં વયા જશે બસો વીસ અને ત્રણસો ત્રીસ કેટલા થશે પાંચસો પચાસ તો પાંચસો પચાસ ગુણ્યા અઢાર એકસો બત્રીસ ગુણ્યા પાંચ આ રીતે સ્ટેપ તમારા બને છે હવે એના નાના ભાગ પાડો તો હું પાંચસો પચાસના નાના ભાગ પાડું તો અગિયાર પંચા પંચાવન ગુણ્યા દસ એટલે આ પાંચસો પચાસના મેં ભાગ પાડ્યા હવે એકસો બત્રીસના ભાગ પાડો તો એકસો બત્રીસના ભાગ બાર ગુણ્યા અગિયાર હવે તમે આના છેદ ઉડાડો તો હવે અહીંયા આપણને ખ્યાલ આવશે કે છેદ ઉડાડીએ તો આ અગિયારની સામે આ અગિયાર ઉડી જશે પછી આ પાંચની સામે આ પાંચ ઉડી જશે તો દસ ગુણ્યા અઢાર એટલે કે એકસો એંસી એકસો એંસીને બાર વડે ભાગો તો જવાબ કેટલો આવે પંદર એટલે કે એ ટ્રેન છે એ સ્ટેશનને પંદર સેકન્ડમાં ઓળંગી જશે એટલે કે આપણો ઓપ્શન બી એ સાચો પડે છે ત્યાંથી આગળનો પ્રશ્ન ઓગણ એંસીનો પ્રશ્ન તમને ત્રણ અંક આપેલા છે રકમ આપેલી છે કે એનું સાદુરૂપ આપો પછી બીનું સાદુરૂપ આપો અને સીનું સાદુરૂપ આપો અને પછી આમાંથી કોઈ પણ એક ઓપ્શન છે એ અસમતા પ્રમાણે સાચો છે કે ખોટો તે નક્કી કરો તો પહેલાં તો હું એનું સાદુરૂપ લઉં તો એમાં શું આવે છે તો કે બાર માઇનસ ત્રણ ગુણ્યા બે મિત્રો અહીંયા બાર માઇનસ ત્રણ નવ ને નવ દુ અઢાર એવું નથી કરવાનું પણ અહીંયા આપણે નિયમ વાપરવાનો આવશે ભાગુસબા સૌથી પહેલાં કાઉન્સ આપેલો હોય તો કાઉન્સની પ્રોસેસ થાય એ કાઉન્સ જો ન આપેલો હોય તો ભાગુસબા એટલે કે સૌથી પહેલાં ભાગાકારની પ્રોસેસ થાય તો અહીંયા ભાગાકાર આપેલો નથી પરંતુ ગુણાકાર છે એ આપેલો છે તો પહેલાં આપણે આ ત્રણ દુ છ કરશું તો બાર માઇનસ છ એટલે કેટલો આવશે જવાબ છ પછી ત્યાંથી આગળ રકમ આપેલી છે બાર ભાગ્યા ત્રણ ગુણ્યા બે તો અહીંયા પહેલા ભાગાકાર બતાય છે તો બારને ત્રણ વડે ભાગી લે તો ચાર આવે અને ચાર દુ આઠ તો અહીં બી પણ મળી જાય છે એ જ પ્રમાણે હવે વિચારવા જેવું છે કે હવે જો સૌથી પહેલાં ભાગાકારનો નિયમ લગાડવાનો નથી કેમ કેમ કે અહીંયા પહેલાં આપણને બ્રેકેટ આપેલો છે તો કાઉન્સની પ્રોસેસ સૌથી પહેલાં કરવી પડે અને કાઉન્સની પ્રોસેસ થઈ જાય પછી એને આપણે ભાગુ નિયમ લગાડવાનો છે તો કાઉન્સની પ્રોસેસ શું થશે તો કે ત્રણ દુ છ અને બારને છ વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે તો કે બે આવશે હવે ત્રણેય અંકનો વિચાર કરો તો કે એ છ આવ્યો બી આઠ આવ્યો અને સી બે આવ્યો તો આમાં સૌથી નાનો અંક કયો છે તો કે સી તો સીને પહેલાં મૂક્યા પછી લેસ દેનની સાઇન કરી પછી એનાથી થોડોક મોટો એ અને પછી સૌથી મોટો બી તો સી લેસ દેન એ લેસ દેન બી તો આપણો ઓપ્શન નંબર બી છે એ સાચો પડશે તમને આ ક્લિયર ખ્યાલ આવી ગયો હશે ત્યાંથી આગળનો એસી પ્રશ્ન એવું આપેલું છે કે જો એ અને બી બંને વિષમ વિષમ એટલે કે એકી સંખ્યાઓ હોય એ અને બી છે એ કેવી છે એકી સંખ્યા હોય તો નીચેના પૈકી કઈ સંખ્યા સમ એટલે કે બેકી થાય હવે આવું જ્યારે આપે તમને ન ખબર પડે તો મેં અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે લીધું છે કે હું બંને સંખ્યા એકી ધારી લઉં છું તો એને એક કહી દઉં છું અને બીને ત્રણ કહી દઉં છું હવે હું બધા ઓપ્શનને એક એકવાર ચેક કરી લઉં પહેલાં હું ઓપ્શન મૂકું છું એ વત્તા બી વત્તા એક તો જ્યાં એ આવે ત્યાં એક મૂકો અને બી આવે ત્યાં ત્રણ મૂકો તો એનો જવાબ છે એ કેટલો આવે પાંચ જે એકી સંખ્યા છે પછી હું બીજો ઓપ્શન મૂકું એ વત્તા બી તો એક વત્તા ત્રણ એટલે ચાર એ બે કી આવે છે પછી હું સી ઓપ્શન મૂકું તો સી ઓપ્શન મૂકું તો એ ગુણ્યા બી તો ત્રણ એકા ત્રણ એ પણ એકી જવાબ આવે છે અને ચોથો ઓપ્શન એ બી વધતા બે એ બી એટલે એ અને બીનો ગુણાકાર તો ત્રણ એકા ત્રણ વત્તા બે એટલે કે પાંચ એ પણ એકી આવે છે તો આમાંથી જોઈ શકો છો તમે કે એક જ ઓપ્શન છે એ બે કી આવે છે જે કયો છે તો કે ઓપ્શન નંબર બી જેથી આપણો આન્સર શું થશે કે આન્સર બી બરાબર એ પ્લસ બી એટલે કે જ્યારે બે એકી સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ કેવો મળે છે બેકી મળે છે આઈ હોપ કે તમને આ વિડીયો છે એ સારી રીતે સમજાઈ ગયો હશે જો તમને આ વિડીયોમાં શીખવા મળેલું હોય મિત્રો તો વધુમાં વધુ આ વિડિયો છે તમારા મિત્રો સુધી પણ મોકલજો જેથી તેમના ગણિતના ડાઉટ હોય એ ક્લિયર થાય અને આવનારા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ આપણે આવે છે તો એના રિલેટેડ પણ આપણે મેથ્સના વિડીયો બનાવવાના છીએ એની શોર્ટકટ ટ્રીકો બતાવવાના છીએ તો હજી સુધી તમે સક્સેસ વેલી એકેડેમીને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે જે તમારો મેથ્સનો સેક્શન છે એ તમને એકદમ ક્લિયર થઈ જાય અને જો તમને કાંઈ ન સમજાણું હોય અથવા તો તમારું કોઈ સૂચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ એ જરૂર લખી શકો છો ઓકે થેન્ક યુ સો મચ